स्वामी आ तो हूं प्रत्यक्ष साक्षी छु एवो प्रसंग कहू। तारीख 15मी ऑक्टोबर 1996 स्वामी ऑस्ट्रेलिया में था सीडनी में हूं पण साथे हतो। ते वखते स्वामी लंडन अमेरिका केनेडा न्यूजीलैंड आ बधी यात्रा करीने नवरात्रि दिवसों में ऑस्ट्रेलिया में है। आ ये दिवस नो प्रसंग छे 15मी ऑक्टोबर। स्वामी ऊपर एक कागळ आव्यो फेक्स। ए फेक्स लेटर कयो हतो ए प्रसंग कहू छू। तो अबुधाबी में ललित भाई भट्ट नामना एक ब्राह्मण भाई रहे। ललित भट्ट अबुधाबी एटले मुस्लिम देश छे, मस्कतनी बाजू नो देश छे, यूएई में आव्यो, गल्फ देश, अखाती देशो आपणे कहीए छीए, बधा आ बधा इस्लामी प्रदेश छे आखो बधो। त्यां आ ललित भाई रहे, ए नौकरी करे, पण एने वर्क परमिट पूरी थई अने त्यां राजाशाही छे, तमे रही न सको, तमने कोई आवी कंपनी होय अल तुर्की के कोई पण एवी तो ए तमने परमिट आपे तो तमे रही सको, बाकी उचाळा भरवाना। आ ललित ने आ ललित भाई ने बधा वर्क परमिट पूरी थई गई। हवे अठवाडिया में देश छोड़वो पड़े, एना पत्नी एना पुत्री बधा निकली जवानुं। हवे कोई वर्क परमिट आपे ने आवो कोई कंपनी कोई बिल्डर होय कोई नो मालिक होय लोकल अरब ए तमने परमिशन आपे तो रही सको। एने थयुं कि हूँ एम्बेसी में जाऊँ, अजमान एम्बेसी त्यांथी 150 किलोमीटर दूर। त्यां गयो पेला दाढ़ीवाला अधिकारी बैठेला, एमने कोई मने स्टेम्प मारी आपो ने सही करी आपो। पेलो बधुं जोयुं पासपोर्ट ने बधुं, पण आमां वर्क परमिट नो लेटर नथी। फाइल आपी दीधी, वर्क परमिट लईने आव पछी सही सिक्का करी आपू। बे दिवस थया कोई मळ्यो नहीं, पाछो ने थयुं के जई आवुं कदाच पेलाने दया आवे ने कदाच मने आपी दे। पाछो गयो एज अधिकारी, अजमान पहोंच्यो बस 150 किलोमीटर दूर। एने आ वखते गरम थई गयो, बुद्धि छे के नहीं, आ लेटर लईने आव, फाइल फेंकी दीधी, घा कर्यो, लाल पीलो थई गयो। आ भाई मूंजाणो, हवे ललित भट्ट उदास थईने बैठो। ए वखते एक कार्यकर आव्या, आ पेला બકુલભાઈ છે ને, કોઈ કાર્યકર ગયા અને એમણે કહ્યું કે કેમ લલિતભાઈ આમ ઢીલા, કઈ તબિયત? એ કે તબિયત તો બરાબર, પણ જો ને આ પ્રશ્ન છે કે શું કે આ એમ્બેસીમાં ગયો, મને કોઈ પરમિટ આપતું નથી, આ સહી સિક્કા નહીં, કાલે મારે નીકળવાનો, એક જ દિવસ આડો છે, મારી પત્ની શું કે ક્યાં જઈને ઉભા રહો, નિરાશ્રિત જેવા લાગીએ, મારી દીકરીનું ભણતર બગડે, 10મા ધોરણમાં છે। પેલો કે દોસ્ત ચિંતા ન કરીશ, પ્રમુખ સ્વામી બાપા છે ને આપણા ગુરુ, એને પ્રાર્થના કર, બસ એ જ આપણો આધાર અને તારો સંકલ્પ પૂરો। આવી એને વાત કરી, હવે આ કે તો હું તો નવો સત્સંગી છું, મેં સ્વામીના દર્શન પણ હજી કર્યા નથી, ફોટામાં જોયા છે વિડીયોમાં, પણ પ્રત્યક્ષ મળ્યો પણ નથી। અરે સ્વામી તો સર્વવ્યાપક પુરુષ છે અને એ બધા આપણા મનોરથ પૂરા કરશે, પ્રાર્થના કર અંતરથી। અને એને પ્રાર્થના કરી અને કે હવે તું જા। પેલો કાર્યકર કે છે તું જા એમ્બેસીમાં, અરે કે મારું અપમાન કર્યું, તું મને કાઢી મૂક્યો, તો ગરમ થઈ ગયો, પણ કે હું કહું છું ને તું જા, સ્વામીને યાદ કર, તારું કામ થઈ જ ગયું, સમજ। આવી પ્રતીતિ સાથે પેલો ભાઈ ગયો, જેવો એમ્બેસીમાં ગયો તો એ જ દાઢીવાળો સાહેબ, પેલો તો આમ હટી ગયો કે પાછું મને, પણ આનંદની વાત એ કે બાજુમાં જ પ્રમુખ સ્વામી મહારાજ બેઠેલા છે। 15મી ઓક્ટોબર પ્રમુખ સ્વામી બાપા બેઠા છે અને આ લલિતભાઈને જોયો તો સ્વામી કહે કે લલિત આવ, આવ નામ દઈને બોલાવે છે, અહીંયા આવ। પછી સ્વામી પેલા અધિકારીને કહે છે કે આ અમારો નવો ભગત છે અને તમે શું ધક્કા ખવડાવો છો, કેટલી વાર ધક્કા ખવડાવશો, તમારે તો સિક્કો જ મારો ને, સાઇન કરી દો, ચાર જગ્યાએ સાઇન કરવાની છે, કરી દો। સ્વામી ગુજરાતીમાં અને વાત કરી અધિકારીને, ગુજરાતીમાં બોલે છે, ઉર્દુમાં નહીં, અરેબિકમાં નહીં, અને સ્વામીએ આ વાત કરી। પેલો પણ અધિકારી બધું સહી સિક્કા કરી આપ્યા, ફાઇલ આપી કે લે। પેલા લલિતભાઈ તો ખુશ થઈ ગયા કે વાહ મારા સ્વામી વાહ, મારા કામ કર્યા, એને ફાઇલ બેગમાં મૂકી
અને એટલો આનંદ હતો, પૈસા આપવાનું ભૂલી ગયો પેલા અધિકારીને, ફી ના રૂપિયા તો આપવા પડે ને, મફતમાં કામ પતી ગયું. અને પછી એને થયું કે સ્વામી બાપાએ મારું કામ કર્યું, ઘરે લઈ જાઓ, ઘરે પગલા કરાવું. એટલે સ્વામીને હાથ આપી અને કે સ્વામી આવો મારે ઘેર પધરામણી. તો સ્વામીને હાથ આપીને દરવાજા સુધી લઈ ગયો. પછી સ્વામીને કે બાપા બે મિનિટ અહીંયા ઉભા રહો, હું પાર્કિંગમાંથી ગાડી લઈને આવું છું, એટલે આપને ત્યાં સુધી આવવું નહીં, અહીંયા ગાડીમાં બેસીને પછી મારે ઘરે પગલા કરો. ગાડી લઈને આ લલિતભાઈ આવ્યો. સ્વામી અદ્રશ્ય, સ્વામી હતા જ નહીં, સ્વામી તો સિડનીમાં હતા, ઓસ્ટ્રેલિયામાં. અને આ બધો વિગતે પત્ર લખ્યો અને સ્વામી આગળ વાંચ્યો, મેં પોતે જ વાંચ્યો કે સ્વામી આ લલિતભાઈ અને આ દિવ્ય અનુભવ. તો વિવેકસાગર સ્વામી બાપાને કે સ્વામી તમે આ અબુધાબી ક્યારે જઈ આવ્યા, આ અજમાન ક્યારે જઈ આવ્યા, આ લલિતભાઈને ક્યારે દર્શન આપી આવ્યા, કાલે તો આપણે અહીંયા હતા, રાત્રે ચેષ્ટા બોલ્યા, સભા કરી અને પછી આરામ કર્યો. અને આ સ્વામી કે આપણે ક્યાં ગયા છીએ, આપણે ગયા જ નથી. પણ આ લખે છે ને કે ના ના, તો મહારાજ ગયા છે, શ્રીજી મહારાજ પધાર્યા છે. કે ના ના, શ્રીજી મહારાજ નહીં, આ લખે છે પ્રમુખ સ્વામી બાપા પધાર્યા ને આ બધી. તો સ્વામી નિર્માનીપણે કે એમને સંતમાં હેત, એટલે સ્વામિનારાયણ ભગવાન આ સાધુનો વેશ લઈને ત્યાં ગયા હોય અને એમના કામ કર્યા હોય, બાકી આપણે ક્યાં ગયા છીએ. આવી રીતે સ્વામી આ વાત ઉપર પડદો પાડી દીધો, જાણે કંઈ બન્યું જ નથી. પણ વિચાર કરો, ભક્ત ચિંતામણી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ 41મું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામી નોંધે છે, સાચા સંત એટલે કે શ્રીજી મહારાજની વાત નોંધે છે, સાચા સંત તેમાં અમે રહીએ રે, રહીને જીવને અભયદાન દઈએ રે. આ સ્વામીનું બિરુદ છે શ્રીજી મહારાજનું, કે સાચા સંત એના દ્વારા શ્રીજી મહારાજ વિચરે છે અને ભક્તોના આવા કાર્યો કરે છે. સ્વામિનારાયણ ભગવાને આખા અને પીપલાણામાં બે સ્વરૂપે દર્શન આપેલા, એ આપણે વાતો સાંભળીએ છીએ, પણ આ તો મૂર્તિમાન અનુભવ. પછી હવે મને આ વાતમાં વધારે રસ, આ લલિતભાઈ કોણ એને મારે મળવું. હવે એ તો કઈ ઇન્ડિયા આવે નહીં, એમાં અમે આ ગલ્ફના દેશોમાં વિચરણ કરવા માટે ગયા 5 વર્ષ પહેલા. એ વખતે અમે દુબઈ, શારજા આ બધે ગયા અને એમાં અબુધાબી ગયા, ડોક્ટર સ્વામી ને બધા સંતો હતા. તો ત્યાં શશિકાંતભાઈ બેપાલા નામના હરિભક્ત છે આપણા, એમને ત્યાં સત્સંગ સભા અને અમારે જમવાનું બધો ત્યાં પ્રોગ્રામ હતો. એમાં બ્રાહ્મણ યુવકો અમને પીરસવા માટે, સંતોને જમાડવા માટે સેવામાં હતા. એટલે અમે જમવા બેઠા, એટલે મેં પેલા બ્રાહ્મણભાઈને કહ્યું કે અહીંયા અબુધાબીમાં એક લલિતભાઈ ભટ્ટ રહે છે, એમને તમે ઓળખો છો, મારે એમને મળવું છે. એ કે કેમ તમારે એમને મળવું છે? આ ભાઈએ સામે પ્રશ્ન પૂછ્યો. મેં કીધું મારે એમની પાસે આ પ્રસંગ સાંભળવો છે, વાંચ્યો તો છે જ, એનો જ લખેલો, પણ એને મોઢે સાંભળવો છે. એટલે એ લલિતભાઈને તમે કહેજો ને કે અહીંયા આવે. એ કે સ્વામી તમારે એનું કામ છે, પણ તમે ઓળખો છો ને? મેં કીધું ના, ઓળખતો નથી, પણ બોલાવજો ને, ઓળખાણ થશે. ત્યારે એ ભાઈ કે તમારી સામે જ છે લલિતભાઈ ભટ્ટ, એ પોતે જ હતો. એ પાછો બે સ્વરૂપ ધારણ કરે એવો છે, એટલે એ પાછો મને આમ કે છે કે તે પોતે જ. અને મેં ભૂલ કરી, તમારું નામ શું એવું પહેલા ન પૂછ્યું, બાકી તરત આ બધું લાંબુ થાત જ નહીં. એ કે તમારી સામે બેઠો એ જ આ લલિત ભટ્ટ, એ પોતે જ. પછી મેં કહ્યું કે તમે આ પ્રસંગ હવે સભામાં વાત કરો, મેં તમે કહ્યો છે આ લોકોને કોઈને? એ કે ના ભાઈ, કે ભલા માણસ, આવો પ્રસંગ તો એનો પ્રચાર કરવો જોઈએ, કહેવું જોઈએ તારે, કઈ વાંધો નહીં, આપણી આ સભામાં કહો. ડોક્ટર સ્વામી સાંભળ્યો, બહુ રાજી થયા, ડોક્ટર સ્વામી એને આશીર્વાદ આપ્યા. પછી મેં કીધું તમારા દીકરા? એ કે દીકરા નથી, એક દીકરી જ છે, પણ આ ભત્રીજો છે ગૌરાંગ ભટ્ટ, એ મારા ભાઈનો દીકરો છે, એ મારા દીકરા જેવો જ છે. એ ગૌરાંગ પણ મળ્યો, પણ આ નક્કર ઇતિહાસ, આ અનુભવનો વાત કરું છું. પણ પ્રમુખ સ્વામી મહારાજ આવા બે બે સ્વરૂપે દર્શન આપીને પણ ભક્તોના કામ કરે છે. હવે પ્રશ્ન આપણને થાય કે ઓહો, સ્વામી આવા પ્રતાપી છે. એક પ્રસંગ તો એવો બન્યો, સ્વામી લોસ એન્જલસ પધાર્યા અમેરિકામાં,
तो एक देवेंद्र चौहान नामनो एक युवक ए स्वामी ने आगळ आव्यो के स्वामी मारे त्यां संत बाळकनो जन्म थवानो छे तो आशीर्वाद आपो बधो निर्विघ्न प्रसंग पती जाय एम महीनामां जन्म थवानो छे डॉक्टर बोले ड्यू डेट पण आपी दीधी छे तो स्वामी आशीर्वाद आपे के हा तमारे त्यां मुक्तराज एटले के दीकरो जन्म लेशे मुक्तराज पधारशे કે પેલો દેવેન્દ્ર કે ના બાપા મુક્ત નહીં ડોક્ટરે કહી દીધું છે દીકરી જન્મ લેવાની છે એ તો નક્કી જ છે સોનોગ્રાફી બધું થઈ ગયું છે દીકરી જન્મ લેવાની સ્વામી કે ના તને તો અમારે મુક્ત આપવો છે દીકરો લે આશીર્વાદ છે દીકરો જન્મ છે અને નામ રાખજે દર્શન એનું નામ પણ એડવાન્સમાં આપી દીધું જન્મ પહેલા પણ કે સ્વામી આ ડોક્ટર સ્વામી કે ડોક્ટર કે એમ કરવું છે કે અમે કઈ એ માનવું છે કે બાપા તમે કહો એમ અને તમને આશ્ચર્ય થશે મહિના પછી દીકરો જન્મ્યો એનું નામ પાડ્યું દર્શન અને એના ફોટા પણ છે આપણે વિચરણ નામનું એક આલ્બમ પાડ્યું છે અહીંયા કઈ કહેજો સંતોષ બતાવશે અને એની અંદર એ દર્શન છોકરાના ફોટા છે 7-8 જેટલા આમ સ્વામીને રમાડે છે ઉભો કરે છે મોઢામાં પ્રસાદ ખવડાવે છે કંઠી પહેરાવે છે આખો સિરીઝ છે ફોટાની આ હમણાંની વાત કરું છું આ પ્રસંગ આ કઈ પેલો ભાગવતની એવી નથી વાત કરતો પણ કહેવાનો ભાવ એ કે આ તો વિધાતાના લેખ પણ બદલી નાખે એવા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે પણ મોટા પુરુષ છે ને ઐશ્વર્યમાં બહુ માલ માનતા નથી એને આવા ચમત્કારમાં એને બહુ મહત્વ આપતા નથી એકવાર તો યોગીજી મહારાજે અને સ્વયં શ્રીજી મહારાજે એકવાર વ્યાપકાનંદ સ્વામી બોટાદ પધાર્યા ત્યાં એક બાપુના દરબારમાં બધા શોકાતુર હતા બધા આમ ઉદાસ થઈને બેઠેલા વ્યાપકાનંદ સ્વામી કે આ કેમ બધા આમ મૂડલેસ બધા બેઠા છે અરે કે તપાસ કરો ખબર પડી કે દરબારને ઘોડી મરી ગઈ છે ઘોડી એ ઘોડાવાળા હતા લીંબુવાળા નહોતા એ ઘોડાવાળા પણ એ ઘોડી મરી ગઈ છે એટલે દરબારને દીકરા જેટલી આ વાલી હતી મૃત્યુ પામી એનો શોક મનાવે છે અરે વ્યાપકાનંદ સાહેબ કે વ્યવસ્થા કરો અમે ત્યાં આવીએ છીએ બધી બહેનોને થોડું થૂર ખસેડી વ્યાપકાનંદ સ્વામીને એક આ મચ્છર આમ પકડીને ઘોડીમાં પ્રાણ પૂર્યા ઘોડી હણહણતી બેઠી થઈ ગઈ અરે તમે જ ભગવાન છો પેલા દરબારો બધા પગમાં પડ્યા મડદાને બેઠા કરે શ્રીજી મહારાજ પાસે ગયા તો શ્રીજી મહારાજ ઉભા થઈને એમને દંડવત કરવા માંડ્યા કે કેમ કે તમે તો અમારા ભગવાન તમે તો મડદાને બેઠા કરો અમે કઈ કરતા નથી પછી કે સ્વામી આ પ્રોગ્રામ માટે આપણે નથી આવ્યા આ ધંધા ન હોય આજે અમારી ઈચ્છાથી ઘોડી જીવતી થઈ કાલે કોઈ રાજાનો કુંવર મરશે તમારી પાસે લાવશે અને તમે એને બેઠો કરી શકશો આ તો અમારા હાથમાં છે બધું ઐશ્વર્ય અને નહીં કરો તો રાજા તમને ફાંસીએ ચડાવશે અને રોજ 50,000 માણસ મરે છે બધા મડદા ક્યાં આવશે કે આ સ્વામિનારાયણનો સાધુ બેઠા કરે છે કરો બેઠો અને રોજ 50,000 આવે બધા આખી દુનિયાભરમાં ક્યાં આવે તમારી આગળ અને એકલા મળદા આવે 4 જણા ઉચકીને આવે ને એટલે રોજના 2,50,000 માણસો થાય ક્યાં ઉભા રાખશો આટલાય આપણે સમાતા નથી જાહેરાત કરવી પડે કે થોડા આમ આમ નજીક આવો નજીક આવો તો 2,50,000ને ક્યાં બેસાડશો એટલે એના માટે નથી આવ્યા એમ કહીને સ્વામિનારાયણ ભગવાને ટાઢું પાણી રેડ્યું છે કે ઐશ્વર્યમાં બહુ માલમાં માનવો ચમત્કાર બતાવવા નહીં પણ જ્ઞાન આપો અને એટલા માટે આપણે બહુ એને બહુ ધજાગરો કરતા નથી હાઈલાઇટ કરતા નથી સ્વયં સ્વામી પણ આમાં રસ લેતા નથી એકવાર પ્રમુખ સ્વામી બાપા આમ કરચેલિયા પધારેલા દક્ષિણ ગુજરાતનું આ નાનકડું ગામ અને ત્યાં તો વિચરણ કર્યું છે એમાં એક છીતુભાઈ નામના હરિભક્ત એમને ત્યાં મૂર્તિ આવી સ્વામીની છબી દિવાલ ઉપર લટકાવેલી અને એમાંથી પાણી ટપકે સતત પાણી વહે આમ તમે 1 મિનિટ રાખો 2 મિનિટ તો વાટકી પાણી ભરાઈ જાય બધે ક્યાંથી આ પાણી આવે છે મૂર્તિની પાછળ કદાચ પાઇપલાઇન હોય ઓલું કન્સીલ્ડ પાઇપલાઇન એ લીકેજ હોય એવું નહોતું પાઇપ જ નહોતી આવે છે ક્યાંથી
कदाच आम उपर थी कई कनेक्शन आप मूर्ति में आम पानी टपक्या करे सतत चालूज रहे चालूज रहे लोग जोवा जता था बस भरी भरी दर्शन करे आ चितू भाई घर में अने स्वामी तो विचरण करता था चरोतर में पछी बीजे वर्षे उनाळा में स्वामी त्या पधार्या सखत गर्मी स्वामी घरे घरे पधरामणी करता था एमां अच्छितू भाई नु घर आव्यु तो एमां त्याना कार्यकर बोला कि जो स्वामी आ छबी आ मूर्ति आमांथी पाणी सतत वहेतु तू दस महीना सुधी सतत पाणी वहेतु तू अने पाणी भराई जाय અને બધા તો પીતા હતા આચમન કરતા હતા લોકો બોટલ ભરી ભરીને ઘરે લઈ જતા હતા સુરત વાળા બધા દૂર દૂરથી આવીને લઈ જતા હતા તો સ્વામી એમ સામે ન જોયું આપણે તો ઊંડા ઉતરે કે એમ ક્યારથી શરૂઆત થઈ હતી કઈ તારીખે એમ કોણ કોણ આવતા હતા કાંઈ જ નહીં સ્વામીએ આમ પોતાની એક આગવી છટામાં આમ પધરામણીમાંથી આવેલા કપાળ ભીનું થઈ ગયું તું પરસેવાથી રેપ જેવ હતા સ્વામી આમ આંગળી લઈ અને આમ કહ્યું કે એ પાણી નહીં આ પાણી ચમત્કાર કરશે આ પાણી આ તો બધું ઠીક છે એમ ચાલ્યા કરે પણ હરિભક્તો આ પરચાથી નહીં પરસેવાથી સત્સંગ વધશે જાઓ એમ સ્વામીએ પોતાની વાતો કરી આ પાણીમાં બહુ રસ ન લીધો પણ હરિભક્તો માટે ન્યોછાવર થઈ ગયા છે અને આ ચમત્કાર સ્વામીએ કર્યો છે વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એકવાર એક યુવક સ્વામી પાસે આવ્યો સ્વામી આમ બેઠેલા પગ ઉપર પગ ચડાવીને તો ઓલો યુવક ઓલો મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને આવેલો મોટો બિલોરી કાચ અને સ્વામીને આમ જોયા કરે સ્વામી તો હરિભક્તનો પત્ર વાંચતા હતા પેલા સ્વામીની નજર કેમ હલફલ થાય ખ્યાલ તો આવે ને સ્વામી કે શું કરે છે કે મેં એવું સાંભળ્યું છે કે સત્પુરુષના ભગવાનનું સ્વરૂપ હોય ને એમાં 16 ચિહ્નો હોય ચરણમાં ત્રિકોણ ને અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા ને ગોપદ ને ધનુષ્ય મીન જમણા ચરણમાં 9 અને ડાબામાં 7 આવું મેં સાંભળ્યું છે મને દેખાતું નથી એટલે હું જોઉં છું અને વધારે વ્યવસ્થિત દેખાય ક્લિયર એટલા માટે આ કાચ લઈ આવ્યો છું મોટો પણ તોય દેખાતા નથી સ્વામી કે આ બાજુ આવ સ્વામી આ બાજુ જો દેખાય છે કે આમાં દેખાતા નથી આમાં દેખાતા નથી તો સત્પુરુષના ચરણમાં 16 ચિહ્નો હોય તમારામાં હતા છે સ્વામી કે હોય જ અમારામાં હતા પણ કે દેખાતા કેમ ને સ્વામી કે હરિભક્તોને રાજી કરવા માટે ઘરો ઘર બહુ પધરામણીઓ કરી વિચરણ કર્યું દેશ દેશ ઘસાઈ ગયા એટલે ગમ્મતમાં સ્વામી આ જવાબ ઉડાડી દીધો પણ આપણને સમજાવે છે કે એ સત્પુરુષ છે ભગવાનનું સ્વરૂપ ઐશ્વર્ય તો એના માટે સહજ છે સંકલ્પ કરે વચન સિદ્ધ પુરુષ છે ધાર્યા વરસાદ વરસાવે વરસાદ આવવાનો અને રોકવો હોય તો અટકાવે એવા પુરુષ છે મહારાજ છેલ્લા વચનામૃતમાં કહે જેતલપુરનું 5મું મહારાજ કહે છે છેલ્લું વચનામૃત છે એમાં કે અમે એમ ઈચ્છા કરીએ કે આને ત્યાં દીકરો થાવ તો દીકરો આવે અમે ઈચ્છા કરીએ કે આને ધન પ્રાપ્ત થાવ તો કરોડોપતિ થઈ જાય અમે સંકલ્પ કે આને ધન ન મળો તો આકાશ પાતાળ એક કરે ધન ન મળે અમે એમ કહીએ કે આનો રોગ જતો રહે તો જાઓ